Press the bell icon on the YouTube app and never miss another update. એકમ કસોટી 6 2021 ધોરણ 9 વિષય જાન્યુઆરી એકમ કસોટી 6 2021 ધોરણ 9 વિષય ગુજરાતી ચાલો આપણે એની સંપૂર્ણ સમજૂતી જોઈએ તો પ્રશ્ન 1 છે કે નીચે આપેલ સાહિત્ય કૃતિને તેના પ્રકાર સાથે જોડો અહીંયા સાહિત્ય કૃતિ આપેલી છે આ એના પ્રકાર આપેલા છે તો આ સાહિત્ય કૃતિનો જે પ્રકાર હોય એ પ્રકાર સાથે જોડવાનું છે તો પહેલી છે કે પપ્પા હવે ફોન મૂકું મારા સપનામાં આવ્યા હરી અને પંગુમ લભ્યતે ગીરી સાહિત્ય પ્રકાર આપેલા છે આ બાજુ રેખાચિત્ર ગીત ગઝલ અને ઉર્મી ગીત તો આ જે કૃતિનો જે સાહિત્ય પ્રકાર હોય એના સાથે જોડકાને જોડવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન 2 છે કે નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે ત્રણ પ્રશ્નો આપેલા છે અને એના ત્રણ ગુણ છે એટલે એક પ્રશ્નનો એક ગુણ છે પહેલો પ્રશ્ન છે કે જાજી વાતુના ગાડા ભરાઈ દ્વારા દીકરી શું કહેવા માંગે છે એ લખવાનું છે બીજું છે કે મનની દુવારિકાના સુબા વાક્યમાં કાવ્ય નાયિકાનો ભાવ જણાવો અને ત્રીજું છે કે અરુણિમાએ કયો સંકલ્પ કર્યો તો આ પાઠને આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે પછીનો પ્રશ્ન 3 છે કે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો અહીંયા 3 પ્રશ્ન આપેલા છે એમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે અને એના 4 ગુણ છે એટલે એક પ્રશ્નના 2 ગુણ છે પહેલું છે કે ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું બીજો પ્રશ્ન છે કે અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે અને ત્રીજો પ્રશ્ન છે કે માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે તો આ 3 પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્નના જવાબ તમારે લખવાના છે પછીનો પ્રશ્ન 4 જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો એમાં 2 પ્રશ્નો આપેલા છે એમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે અને એના 3 ગુણ છે તો પહેલો છે કે હરિ મિલનને તમારા શબ્દમાં આલેખો અને બીજું છે કે પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલી પડી એ લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન 5 છે કે માગ્યા મુજબ લખો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો કૌંસમાં આપેલા શબ્દમાંથી પસંદ કરો તો અહીંયા પૂછે કે મિજબાની તો એનો સમાનાર્થી શબ્દ કયો થાય તો 3માંથી જે એક થતો હોય લખવાનો છે મિજબાન એટલે મિષ્ટાન ભોજન કે ઉજાણી 3માંથી જે એક જવાબ આવતો હોય એ લખવાનો છે બીજું છે કે લક્ષ તો એનું સમાનાર્થી શું થાય ધ્યેય પ્રગતિ કે વિકાસ જે થતું હોય એ તમારે લખવાનું છે પછીનો પ્રશ્ન 2 છે કે નીચે આપેલ શબ્દોના વિરોધી શબ્દ લખો ભોળું તો એનું વિરોધી શું થાય એ લખવાનું છે કુદરતી તો એનું વિરોધી શબ્દ શું થાય એ લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન 3 છે કે નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપવાના છે મેલિયા એનું શિષ્ટ રૂપ શું થાય નિંદર એનું શિષ્ટ રૂપ શું થાય એ તમારે લખવાનું છે પછીનો પ્રશ્ન 4 છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પહેલો પ્રશ્ન છે કે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી એને શું કહેવાય એક શબ્દમાં લખવાનું છે બીજું છે કે વિક્રમ સંવંતનો 5મો મહિનો કયો આવે એ તમારે લખવાનો છે પ્રશ્ન 5 છે કે નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો અહીંયા રૂઢિપ્રયોગ આપ્યો છે કે આભા બની જવું એનો અર્થ શું થાય તમારે લખવાનો છે છઠ્ઠું છે કે નીચે આપેલ સમાસ ઓળખાવો સમાસ અલગ અલગ છે દ્વિગુ સમાસ કે જેમાં અંક આપેલા હોય પછી કર્મધારીય સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ સમાસ વગેરે સમાસ છે એમાંથી તમારે સમાસ ઓળખાવાનો છે તો જશોદા કયા પ્રકારનો સમાસ છે ચંદનડાળ કયા પ્રકારનો સમાસ છે તમારે ઓળખાવાનો છે મધ્યમપદ લોપી વગેરે સાતમું છે કે નીચે આપેલ સમાસના ઉદાહરણ આપવાના છે અહીંયા પૂછે કે દ્વંદ સમાસ તો એનું ઉદાહરણ આપવાનું છે કર્મધારય સમાસ તો એનું ઉદાહરણ તમારે આપવાનું છે પ્રશ્ન 6 છે કે નીચે આપેલ ગદ્યખંડ એટલે કે ફકરો આપેલો છે એને વાંચી તેના આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે ફકરાને વાંચવાનો છે એને સમજવાનો છે અને પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે તો પાનખરની મોસમ એટલે ઓળખ ભૂસી નાખવાની મોસમ નામને સંતાડી દેવાની મોસમ
વૃક્ષો ઉપરથી ખરી પડતા પાંદડા જોઉં છું ત્યારે મને પીપળાના પાન ઉપર સૂતેલા બાળકૃષ્ણ દેખાય છે. એક પાંદડું બાલમુકુંદની પથારી બી શકે છે એ કાંઈ હસી કાઢવા જેવી વાત નથી. પ્રશ્ન એક જોઈએ તો પાનખરની મોસમને લેખક કેવી કહે છે? તો ઉપરના ફકરામાંથી તમારે જવાબ ગોતીને લખવાનો છે કે પાનખરની મોસમ એટલે શું. બીજું છે કે ખરતા પાંદડાને જોઈને લેખકને શું દેખાય છે? તો લેખક આમાં કંઈ કહે છે કે ખરતા પાંદડાને જોઉં ત્યારે શું દેખાય છે એવું લખેલું છે. તો એ જવાબ તમારે જોઈ અને લખવાનો છે. બીજો પ્રશ્ન છે કે સૂચના અનુસાર પત્ર લેખન કરવાનો, પત્ર લખવાનો છે. તમારા મિત્રને વૃક્ષનું મહત્વ બતાવતો પત્ર લખવાનો છે કે આપણા જીવનમાં વૃક્ષનું શું મહત્વ છે, વૃક્ષ આપણને શું ઉપયોગી છે એનું મહત્વ દર્શાવતો પત્ર તમારા મિત્રને તમારે લખવાનો છે. ધોરણ 9 વિષય ગુજરાતી એકમ કસોટી સમજૂતી પૂર્ણ થઈ છે. તમારે પ્રશ્ન સમજી અને જવાબ તમારે જાતે લખવાનો.